રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનામાં પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે માટે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્લાન્ટને લગતા વિવિધ પ્રશ્નો તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો લાભ લેવા અને સહકાર આપવા માટે ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો, પીજીવીસીએલના કર્મચારી તથા સોલાર પ્લાન્ટના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં જમનાવળ ગામે સોલાર પ્લાન્ટ જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે તેની અવેરનેસ બાબતે ધોરાજી પ્લાસ્ટિક વેલફેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સોલારને લગતા પ્રશ્નો, સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાથી થતા ફાયદાઓની જુદી જુદી માહિતીઓ આપવામાં આવેલ, તેમજ આ સોલાર પ્લાન્ટ લગાવવાથી આપણા જે વીજ વપરાશમાં કેટલો ઘટાડો થશે અને વીજ વપરાશના જે અત્યારે દિવસે ને દિવસે જે રેટ વધતા જાય છે એના પ્રમાણમાં જે આપણને ફાયદો થશે એ બાબતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલ હતી. એ બાબતે આજના ઔદ્યોગિક સાહસિકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તેમજ ધોરાજી શહેર વિસ્તારના લોકો આ જગ્યાએ ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં તેઓ લોકોએ આનો લાભ લીધેલ હતો. સેવ એનર્જી, ક્લીન એનર્જી અને મોદી સાહેબનું મિશન છે કે આ એનર્જીનો દિવસે ને દિવસે હરેક લોકો, હરેક મેન્યુફેક્ચર કંપની યુઝ કરે અને સોલાર અપનાવે અને ગવર્મેન્ટને સપોર્ટ કરે અને હેલ્થ માટેથી અને વાતાવરણ માટે આપણા માટે રિન્યુએબલ એનર્જી સારી વસ્તુ છે અને સારું પાવર સેવ થાય છે અને પેટ્રોલ પેદાશના ભાવ વધતા તો મેન્યુફેક્ચરને ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરે છે. આ કાર્યક્રમની અંદર પીજીવીસીએલના અધિકારીઓ પણ હાજર રહેલા હતા, તેને પણ અમને પ્લાસ્ટિક હોદ્દેદારો અને પ્લાસ્ટિક સભ્યોને માર્ગદર્શન આપેલું હતું. કંપની તરફથી અમને ઘણું માર્ગદર્શન મળેલું છે. આ તકે ઘણા પ્રશ્નો હતા એનું પણ સોલ્યુશન આવેલું છે અને આ પાવર પ્રોજેક્ટ જો ખરેખર ઇન્ડસ્ટ્રીયલવાળા ઉપયોગ કરે તો પોતાની જે કોઈ મેન્યુફેક્ચર કરતા હોય એની પડતર ઘણી નીચે આવી આવવાની શક્યતાઓ છે.